નમસ્કાર મિત્રો, અમારી ચેનલ લીલાજેશ્વરમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું હક્કા નૂડલ્સ બનાવવાની રેસીપી. હક્કા નૂડલ્સ બનાવવા માટે મેં આવી લીધા છે 100 ગ્રામ નૂડલ્સ. તેને 8 કપ પાણીમાં 2 ટીસ્પૂન તેલ નાખીને 2 મિનિટ સુધી ઉકાળી લીધા છે. વેજીટેબલ્સમાં મેં લીધા છે આ રીતે લાંબા કાપેલા ગાજર, લાંબા કાપેલા સિમલા મિર્ચ, થોડીક સમારેલી કોબી, લીલી ડુંગળીનો લીલો ભાગ, સમારેલી લીલી ડુંગળી, લાંબી સમારેલી ડુંગળી, 2 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ, 2 લાંબા સમારેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન વિનેગર, 2 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ, 2 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન ટામેટો સોસ. જો તમને ટામેટો સોસ પસંદ ના હોય તો નાખવાની જરૂર નથી. 1 ટીસ્પૂન સ્પાઇસી મસાલો, મસાલો પણ ઓપ્શનલ છે, અને 3 ટેબલ સ્પૂન જેટલું તેલ. હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીશું. તેમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે લીલા મરચાં એડ કરીશું. પછી તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું. લીલી ડુંગળી પણ એડ કરીશું. તેને હલાવીને બરાબર ફ્રાય કરીશું. પછી તેમાં આપણે ગાજર નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. પછી સમારેલી કોબી એડ કરીશું, તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. પછી ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી ઢાંકણ ખોલીશું અને મિશ્રણને બરાબર હલાવી લઈશું. પછી તેમાં સમારેલા સિમલા મરચાં એડ કરીશું, લીલી ડુંગળીનો થોડો લીલો ભાગ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરીશું. સિમલા મિર્ચને બહુ વધારે ફ્રાય કરવાના નથી એટલે તેને પાછળથી એડ કર્યા છે. પછી તેમાં ઉકાળેલા નૂડલ્સ એડ કરીશું અને તેને બરાબર હલાવી લઈશું. હવે તેમાં 1 ટીસ્પૂન વિનેગર એડ કરીશું, 2 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ એડ કરીશું, 1 ટીસ્પૂન સોયા સોસ એડ કરીશું, 2 ટીસ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું, 1 ટીસ્પૂન ટોમેટો સોસ એડ કરીશું. ટોમેટો સોસ ઓપ્શનલ છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં સ્પાઇસી મસાલો એડ કરીશું, મસાલો પણ ઓપ્શનલ છે, અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે લીલી ડુંગળીનો થોડો લીલો ભાગ એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું. આપણા સરસ મજાના હક્કા નૂડલ્સ તૈયાર છે. હવે ગેસ ઓફ કરીશું. નૂડલ્સને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. ગાર્નિશિંગ માટે લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરીશું. આપણા સરસ મજાના હક્કા નૂડલ્સ સર્વ કરવા માટે તૈયાર છે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.